લોકસભાની બાકીની ચાર બેઠકોના કોંગ્રેસ આજે નામ જાહેર કરશે તો આ સાથોસાથ વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચ બેઠકો માટે પણ આજે નામની જાહેરાત થઈ શકે છે જોકે આજે સાંજે ચાર વાગ્યે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે અને એવામાં રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણી ઉમેદવાર તરીકે હાલ તો નક્કી જોવામાં આવી રહ્યા છે પરંતુ આ અંગેની જાહેરાત થાય તેવી ટૂંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતા હાલ જોવામાં આવી રહી છે સાંજે ચાર વાગ્યે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે અને આ બેઠક બાદ નામની જાહેરાત કરવામાં આવશે રાજકોટ બેઠક જ્યાંથી પરેશ ધાનાણી ઉમેદવાર તરીકે નક્કી હોવાની વાત સામે આવી છે નવસારીથી નૈશદ દેસાઈ ઉમેદવાર તરીકે નક્કી છે તો અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ ઉમેદવાર બને તેવી પણ શક્યતા અહીં જોવામાં આવી રહી છે મહેસાણાથી ઠાકુર સમાજના ઉમેદવારની પસંદગી કોંગ્રેસ કરે તેવી પણ શક્યતા છે